માણાવદરની મુલાકાતે આવેલા પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલે પોતાના જનસંપર્ક અભિયાન દરમિયાન ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરનાર રેશમા પટેલે માણાવદરની મુલાકાત દરમિયાન ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા પોતાનું ધાર્યું કરતો પક્ષ છે અને મહિલાઓ સાથે પણ અન્યાય કરે છે, માટે સૌએ એક થઈ ભાજપ સામે લડવું પડશે તેમ જણાવ્યું હતું. મને પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા નો મોકો મળશે કે મારે લડવાનું થશે અને સામે સમીકરણો ગઠબંધન થશે તો હું માણાવદર વિધાનસભાને પણ સિલેક્ટ કરી શકું છું. કારણ કે હું ઈચ્છું છું કે કઈ વાંધો નહીં, વિધાનસભા છે તો શું થઈ ગયું, મારે જવાબદારી છે, ઓછા ગામની જવાબદારી સાથે કામ કરવું પડશે. પરંતુ એ લોકો મોકો નહીં આપશે તો હું બંનેમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરવાની છું. કારણ કે મને તો વધારે ક્ષેત્રફળ મળશે અને ક્ષેત્રફળમાં હું વધારે લોકોની ટીમ બનાવીને કામ કરી શકું. એટલે અહીંયા ચોઈસ ચોક્કસ કરીશ, પરંતુ એ રાજકીય સમીકરણો ઉપર આધાર રાખીને પછી હું ચોઈસ કરીશ કે મારે શું કરવું. બાકી અપક્ષ ઉમેદવારી કરવાનું થશે તો મેં નક્કી કરી લીધું છે કે હું બંનેમાં કરીશ. એક સમયે પાટીદારનું આંદોલન એટલી પોતાની ચરમસીમાએ પહોંચી ગયું, એવા સમયમાં તમે પાસ છોડી અને ભાજપમાં સામેલ થયા હતા અને આજે તમે ભાજપને બાય બાય કરી અને પાછા અપક્ષમાંથી આવો છો, એની પાછળના કારણ શું છે? આમ તો કારણો ઘણા બધા છે. ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ પણ સમાજલક્ષી મુદ્દાઓ હતો. હું આજ પણ એ જ આગ્રહ રાખું છું કે નેતૃત્વ હોવું જોઈએ, રાજકીય પ્લેટફોર્મ ઉપર ખુલીને રાજનીતિ થવી જોઈએ, કોઈ પીઠ પાછળની રાજનીતિ ના થવી જોઈએ. તો ત્યારે પણ મારી દલીલ એ જ હતી કે હું રાજકીય પ્લેટફોર્મ ઉપર છું ભારતીય જનતા પાર્ટીમાં, તો એને જે વાયદાઓ સમાજલક્ષી કીધા હતા એ પૂરા કરાવડાવવા માટે ગયા હતા. આજના તારીખ સુધીમાં એ વાયદાઓ પૂરા નથી કર્યા, એના કારણે જ મારો રોષ હતો અને એના કારણે જ મેં ભાજપ સામે ભીડવાનું શરૂઆત કરી. તેને પછી અસંખ્ય એવા મુદ્દાઓ છે કે જે હું તમને એક લાઇનમાં નહીં વર્ણવી શકું. કહેવાનો મતલબ કે જનતાલક્ષી અને સમાજલક્ષી અને રાષ્ટ્રવાદ તરફી જે કામ કરવાનો મોકો અમે ઈચ્છતા હતા એ મોકામાં ક્યાંક ને ક્યાંક અમને નિષ્ફળતા મળી છે. એનું જે દંભી ચહેરો હતો ભારતીય જનતા પાર્ટીનો, યુવાનો અને મહિલાઓ અને જે પોતાના કાર્યકર્તાઓને સેવા કરવાનો મોકો આપવાની લાલચ એમાં લે છે અને પરંતુ એ મોકો નથી આપતા, એના કારણે હું ભાજપથી વિમુખ થઈ છું. અને આજે હું જયારે કહી રહી છું ત્યારે પણ હું દરેક પક્ષોને આહવાન કરું છું કે ભાઈ ગઠબંધન કરી અને આપણે લડીએ. ખાસ કરીને રેશમાજી વાત કરીએ તો માણાવદર ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા છે, તે કોંગ્રેસમાં જંગી લીડ થી જીતા, જે તે વખતે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું અને પાટીદાર લોકોએ પેટ ભરીને જે એને મત આપ્યા છે, ખોબલેન તો મત આપ્યા છે, અને જવાહરભાઈ છે કોંગ્રેસમાંથી બીજેપીમાં ચાલી ગયા છે, તો એની પ્રતિક્રિયા વિશે આપ શું કહો? હું તો એવું માનું છું કે જવાહરભાઈ નતા જીત્યા, જનતા જીતી હતી. જનતાનો આક્રોશ જે હતો, જે તાનાશાહી માનસિકતા સામેનો એ લોકોનો જે રોષ હતો, એના કારણે જવાહરભાઈ જીત્યા હતા. એટલે હું એવું ચોક્કસ માનું છું કે જયારે એટલો બધો વિશ્વાસ મૂક્યો હતો એમના ઉપર અને જનતાથી વિખૂટા થઈને ગયા છે, તો ચોક્કસ રીતે આ વખતે જનતા પણ એમને પરાસ્ત કરશે, મને પૂરો વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી એ મહાકાય રાક્ષસ છે, કૂટનીતિકાર અને તાનાશાહોથી ચાલતી આ પક્ષ છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જાય એ સાબિત કરે છે કે આજે કોંગ્રેસના નેતાઓને વન બાય વન પોતાના પક્ષમાં લે છે, એ વસ્તુ સાબિત કરે છે કે કેટલી ખોખલી થઈ ગઈ છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિઓ કામ આવવાની નથી. અમિતભાઈ શાહની ગમે એટલી કૂટનીતિઓ કરશે તોય કંઈ કામ આવવાનું નથી. જનતા સમજે છે, જનતા એનો જવાબ એને હરાવીને ચોક્કસ રીતે આપશે. કારણ કે એ જે ખોખલું થઈ ગયું છે એના કારણે જે લોકો એવું કહી રહ્યા હતા કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, એ આજે એટલું મજબૂર અને લાચાર અને બેબસ થઈ ગયું કે કોંગ્રેસના બેનર ઉપર તૈયાર થયેલા નેતાઓને પગે પડી પડીને પોતાના પક્ષમાં લે છે. એટલે કે પોતાનો પક્ષ ખોખલો થઈ ગયો છે. એના કારણે અંદર જે કાર્યકર્તાઓ છે, કારણ કે હું પણ એક દિવસ એનો ભાગ હતી, અંદર જે કાર્યકર્તાઓ છે એમાં ભયંકર રોષ છે.